જ્યારે ભગવાન રામનો આ પૃથ્વી પર મનુષ્ય અવતાર તરીકે અંત થવામાં હતો, એટલે કે તેમનો મનુષ્ય અવતાર તરીકે સમય પૂરો થવામાં હતો, ત્યારે તેમણે યમરાજને વિનંતી કરી કે તેઓ મનુષ્ય અવતારમાં છે એટલે તેઓ આવે અને તેમના પ્રાણ લઈ જાય અને તેમને મુક્ત કરે. પણ યમરાજે પોતાની પ્રતિકૂળતા બતાવતા એમ કહ્યું કે જ્યાં સુધી ભગવાન હનુમાન અયોધ્યાની રક્ષા કરી રહ્યા છે ત્યાં સુધી તેઓ આવીને તેમના પ્રાણ નહીં લઈ શકે, હનુમાનજી તેમને પ્રવેશ જ નહીં કરવા દે, રામના પ્રાણ હનુમાનજી કઈ રીતે લેવા દઈ શકે. ત્યારે ભગવાન રામે યુક્તિ કરી, પૃથ્વીની એક તિરાડમાં તેમણે તેમની એક વીંટી ફેંકી અને ભગવાન હનુમાનજીને કહ્યું કે જાઓ મારી વીંટી ખોવાઈ ગઈ છે, તેને શોધી આવો. હવે હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપ લઈને તેમાં પ્રવેશ્યા. જ્યારે પાતાળમાં જે પેટાળ છે આખું ત્યાં તેઓ ગયા તો ત્યાં તેમને કંઈ બહુ મળ્યું નહીં. તેમણે નક્કી કર્યું કે કોઈક પણ રીતે તે વીંટી શોધશે. તે વીંટી શોધતા રહ્યા ત્યારે પાતાળના રાજાનો તેમને ભેટો થયો. તેમણે કહ્યું કે આવી વીંટીઓ તમારે ત્યાં ઘણી છે, ચાલો હું તમને લઈ જાઉં. તેઓ તેમને વીંટીઓના એક ઢગલા પાસે લઈ ગયા. ભગવાન રામની જે વીંટી હતી ને તેવી લગભગ સરખી હજારો વીંટીઓ ત્યાં હતી. હનુમાનજી તો મૂંઝાયા કે આમાંથી ભગવાન રામની વીંટી કઈ છે. તેમણે પાતાળના રાજાને પૂછ્યું કે આમાંથી મારા રામની વીંટી કઈ. ત્યારે રાજાએ હસીને જવાબ આપ્યો કે આ બધી જ વીંટીઓ રામની છે અને દરેક મન્વંતરમાં દરેક યુગમાં એક હનુમાનજી આવે છે અને ભગવાન રામની વીંટી શોધે છે. ત્યારે હનુમાનજીને જ્ઞાન થયું કે તેઓ રામને રોકવાનો જે પ્રયત્ન કરશે તે વ્યર્થ છે, કારણ કે રામ પહેલી વાર પૃથ્વી પર નથી આવ્યા, તે તો યુગો યુગોથી આવતા રહે છે અને આવતા રહેશે. માટે તેમના આ અવતારમાંથી તેમનું મુક્ત થવું પણ એટલું જ જરૂરી છે. અને જ્યારે ભગવાન હનુમાન પૃથ્વી પર પાછા આવ્યા ત્યારે ભગવાન રામે તેમનો સરયુમાં દેહત્યાગ કરી દીધો હતો. તેઓ રામ અવતારમાંથી મુક્ત થઈ ચૂક્યા હતા, પરંતુ હનુમાનજી હજુ પણ અયોધ્યામાં રહીને આ સમયની રક્ષા કરશે, કળિયુગમાં માણસોને બચાવશે તે કાર્ય પૂરું કરી રહ્યા છે.